नमस्कार विद्यार्थी मित्रों, આપણે જે 7મો ચેપ્ટરનો છે તે વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરતા હતા, એમાં બીજી લાક્ષણિકતા છે રાષ્ટ્રીય આવકના વિવિધ ક્ષેત્રોનો ફાળો. આપણા દેશની જે કુલ ટોટલ રાષ્ટ્રીય આવક છે એની અંદર જુદા જુદા ક્ષેત્રો એટલે કેટલા ત્રણ ક્ષેત્રો છે, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ ત્રણ ક્ષેત્રોનો ફાળો છે તે કેટલો છે જુદા જુદા સમયગાળા દરમિયાન, તો એની સાથે આપણે સમજીએ છીએ. ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું આ એક મહત્વનું માપદંડ છે. દુનિયાના કોઈ પણ દેશમાં આર્થિક વૃદ્ધિ કેટલી થઈ એ માપવું હોય તો એના માટે રાષ્ટ્રીય આવકનો માપદંડ એ સૌથી અગત્યનો છે. એટલે આર્થિક વૃદ્ધિ માપવા માટેનો રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો કેટલો છે એના આધારે આપણે જાણી શકીએ છીએ કે દુનિયાના કોઈ પણ દેશનો વિકાસ કેટલો થયો છે. જેમાં ખેતી ક્ષેત્રનો પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે. હવે દેશની કુલ ટોટલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન કેટલું એટલે ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો એ રાષ્ટ્રીય આવકની અહીંયા આપણને માહિતી આપી છે એના પરથી આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. તેમ છતાં મિત્રો એમને કેવું હોય તો કહી શકાય કે લગભગ 63 વર્ષના અનુભવ પરથી એટલે આપણો જે સ્વતંત્ર ને આઝાદ થયો ત્યારથી લઈને અહીંયા આપણને જે માહિતી આપી છે એ 2014-15 વર્ષ સમયગાળા સુધીનો જોઈએ તો 63 વર્ષના સમયગાળા પરથી એવું સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો હશે. એટલે રાષ્ટ્રીય આવકમાં જે ખેતી ક્ષેત્રનો હિસ્સો ફાળો છે એ ધીમે ધીમે કેવો ગયો છે, ઘટતો ગયો છે એવું કહેવાય. હમણાં જ મિત્રો આપણે અહીંયા આંકડાની માહિતી જોઈએ છે એના પર આપેલું છે. જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે, જો મિત્રો ઉદ્યોગ ક્ષેત્ર છે આ સેવા ક્ષેત્ર છે જુદા જુદા વર્ષના સમયગાળા દરમિયાન વધતો જતો જોવા મળે છે. 50-51માં 16.6% હતો ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો, એ 14-15માં વધીને કેટલો થયો 29.7%. એટલે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્ર અને બીજું સેવા ક્ષેત્ર કેટલું છે જો 30.3%. 50-51માં રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો એ વધ્યો, વધીને 2014-2015માં કેટલો થયો 52.7% જેટલો થયેલો જોવા મળે છે. આમ રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનારા ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર છે. અત્યારે સૌથી વધારે આપણા દેશની કુલ ટોટલ રાષ્ટ્રીય આવક છે એમાં સૌથી હાઈએસ્ટ વધારે ફાળો આપતું જો કોઈ ક્ષેત્ર હોય તો કયું છે મિત્રો, સેવા ક્ષેત્ર છે. કેમ તો કે તે કુલ 52.7% જેટલો ફાળો આપી અને 3 ક્ષેત્રમાં સૌથી વધારે ફાળો આપવામાં પહેલા ક્રમાંકે આવે છે. આપણા દેશના 3 ક્ષેત્રો એ કુલ રાષ્ટ્રીય આવકમાં સૌથી વધારે ફાળો સેવા ક્ષેત્ર આપે છે. કેમ 52.7% એટલે આપણા દેશની કુલ ટોટલ રાષ્ટ્રીય આવકમાંથી અડધા કરતા વધારે હિસ્સો તો એટલું કયું ક્ષેત્ર આપે છે, સેવા ક્ષેત્ર આપે છે. અને બાકીના તો 2 ક્ષેત્રો હતા સૌથી પહેલા નંબરે છે તે સેવા ક્ષેત્ર આવે છે. જુદા જુદા વર્ષની માહિતી આપી છે મિત્રો, જોતા જજો. ખેતી ક્ષેત્ર, અન્ય ક્ષેત્ર સહિત ઉદ્યોગો એટલે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, પણ બાંધકામ ક્ષેત્ર વગર એટલે બાંધકામ ક્ષેત્રનો સમાવેશ કર્યો નથી. 1950-51માં ખેતી ક્ષેત્રનો દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ફાળો 53.1% હતો. જે જોજો ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જશે. 90-91ના વર્ષમાં 29.6% થયો. 2000-2001માં ઘટ્યો, ઘટીને કેટલો થયો 22.3%. 2014-2015માં એનાથી પણ ઘટ્યો, ઘટીને 17.6% જેટલો થયો છે. આ એકલા માટે મિત્રો જુદા જુદા વર્ષના જેમ સમય પસાર થતો જાય તેમ ખેતી ક્ષેત્રનો હિસ્સો કે ફાળો એટલે ઘટે કે જેમ જેમ દેશ આગળ વધતો જાય, વિકાસ થતો જાય તેમ તેમ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થાય, સ્થપાય, ખેતી છે ખેતીનો વિકાસ હશે તે ઘટતો જાય. એટલા માટે છે મિત્રો ખેતી ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં ઘટતો જતો જોવા મળે છે. બીજું ક્ષેત્ર કીધું છે મિત્રો, બીજું ક્ષેત્ર કયું છે, ઉદ્યોગ ક્ષેત્ર. 1950-51માં દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો કે ફાળો કેટલો હતો 16.6% હતો. જે વધતો જતો જાય છે 1990-91માં વધીને કેટલો થયો 27.7%. 2000-2001માં હજી વધ્યો, વધીને કેટલો થયો 27.3%, સોરી ઘટ્યો, ઘટીને 27.3%.
ફરીથી પાછું 2014-15 આપણે છેલ્લા વર્ષની માહિતી આપે છે એ પ્રમાણે જોઈએ તો હવે જો 27.3% જેટલો વધીને કેટલો થયો 29.7% જેટલો થયો જોવા મળે છે. ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં વધતો જતો જોવા મળે છે. ત્રીજો અને છઠ્ઠો ક્ષેત્ર કેટલું છે? સેવા ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્ર વગર બાંધકામનો સમાવેશ થયો નથી. એના સિવાય બાકીના બધા જ સેવા ક્ષેત્ર છે. અને આપણા દેશની કુલ ટોટલ રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો આપતા હતા તે મિત્રો જોયો 50% કેટલો 30.3% જેટલી છે તે આપણે આવક આપતો હતો જે સતત વધતું જાય છે. 1990-91 માં એ પ્રમાણે વધ્યું 30.3% થી વધીને 42.7% થયું. 2000-2001 માં એનાથી પણ વધ્યું વધીને 50.4% જેટલું થયું. અને 2014-2015 માં એનાથી પણ વધ્યું વધીને કેટલું થયું 52.7% જેટલું થયું જોવા મળે છે. ટૂંકમાં સેવા ક્ષેત્રનો હિસ્સો જુદી જુદા વર્ષોના સમયગાળા દરમિયાન વધતો જતો જોવા મળે છે. આપણે એમસીક્યુની અંદર પૂછાય મિત્રો સેવા ક્ષેત્રનો ફાળો 2014-15 માં રાષ્ટ્રીય આવકમાં કેટલો હતો તો કે 52.7%. એવું પૂછશે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં આપણા દેશની અંદર સૌથી વધારે હિસ્સો કે પહેલા નંબરે કોણ આવે છે તો કોણ આવે છે મિત્રો સેવા ક્ષેત્ર છે તે આવે છે. તો આજના વિડીયોની અંદર મિત્રો બસ આટલું જ. અહીંયા અટકીએ છીએ, બાકીનું નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અસ્તો, જય હિન્દ, જય ભારત.